વેલકમ બેક માય ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે ફરીથી સેકન્ડ ચેપ્ટર જે છે બરાબર બાયોલોજીકલ ક્લાસિફિકેશન એટલે કે જૈવિક વર્ગીકરણ છે એની અંદર આગળ ડિસ્કશન કરવા તરફ જઈ રહ્યા છે. લાસ્ટ જે લેક્ચર છે એની અંદર આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ છે અને એની પહેલાંના લેક્ચરની અંદર આપણે મોનેરા સૃષ્ટિ છે એના વિશે અભ્યાસ કરી ગયા છે બરાબર. હવે આ જે ટોપિક છે એની અંદર આપણે ખાસ વાત કરવાના છીએ ફૂગ સૃષ્ટિ કિંગડમ ફંજી બરાબર, એના માટે વાત કરવાના છે. ઓકે, સૌથી પહેલાં વાત કરીએ કે ફૂગશાસ્ત્ર એના માટે એક ચોક્કસ વૈજ્ઞાનિક શબ્દ છે, સાયન્ટિફિક લેંગ્વેજ સોરી સાયન્ટિફિક વર્ડ છે જેને આપણે કહીએ છીએ માઇકોલોજી બરાબર. આ તમે યાદ રાખી શકો. ફૂગનું અભ્યાસ કરતી જે કોઈ પણ બ્રાન્ચ છે શાખા છે એને આપણે કહીએ છીએ માઇકોલોજી બરાબર છે. ઓકે, નેક્સ્ટ એના પછી વાત કરીએ તો અહીંયા આગળ તમે જુઓ તો થોડીક ઇન્ફોર્મેશન છે, પ્રસ્તાવના આપેલી છે અને એ પ્રસ્તાવના જે છે એને લઈને ફૂગ છે એમના વિશિષ્ટ લક્ષણો છે એમને આપણે ધ્યાનમાં લેવાના છે બરાબર. તો એ ફૂગના વિશિષ્ટ લક્ષણો જે છે એની અંદર જોઈએ તો સૌથી પહેલી લાક્ષણિકતા, ફૂગ જે છે એ એક ક્લોરોફિલસ સજીવ છે, એટલે કે જેની અંદર હરિતકણનો અભાવ છે એવા પ્રકારનું એ સજીવ છે બરાબર. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે જેની અંદર હરિતકણ નથી એવા પ્રકારના સજીવો છે એ બીજા સજીવો છે એમના ઉપર ખોરાક માટે આધાર રાખતા હોય બરાબર. અને જે સજીવો બીજા સજીવો પર ખોરાક માટે આધાર રાખે છે એમને આપણે કહીએ છીએ વિષમપોષી સજીવો બરાબર. અને આ ફૂગ સૃષ્ટિ જે છે એમની આગવી લાક્ષણિકતા છે કે પોતે કેવા, તો કે વિષમપોષીય સજીવો છે. ઓકે, નેક્સ્ટ એના પછી વાત કરીએ એમની બાહ્યાકાર સંરચના છે એમની અંદર શું શું જોવા મળે છે. હવે સામાન્ય રીતે આપણે જોઈએ ને તો ફૂગ છે એ સામાન્ય જીવનની અંદર આપણે ઘણી બધી પ્રકારની જોઈ હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ કહું તો બ્રેડ મોલ્સ એટલે કે બ્રેડ ઉપર જોવા મળતા સફેદ રંગના તાતણા જે છે બરાબર એને આપણે બ્રેડ મોલ્ડ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ તમે બ્રેડ છે એને એક બે દિવસ માટે ભેજવાળું અત્યારે ચોમાસાનું વાતાવરણ હોય અને એની અંદર તમે બે ત્રણ દિવસ માટે એમને રાખી મૂકો તો તમને બ્રેડ ઉપર સફેદ કલરના કે પછી લીલા કલરના કે પછી ભૂરા રંગના તાતણા જોવા મળશે બરાબર, જે શું દેખાડે છે તો કે ત્યાં આગળ ફૂગ છે એ ધીરે ધીરે કરતાં ઉત્પન્ન થઈ હશે. હવે આપણને એક પ્રશ્ન થાય કે આ બ્રેડ ઉપર ફૂગ આવી ક્યાંથી, મેં તો ક્યાંયથી લાવીને મૂકી નથી. પણ ફૂગ છે એમની લાક્ષણિકતા છે જમીનમાં છે, હવામાં છે, પ્રાણીઓ ઉપર, વનસ્પતિઓ ઉપર, બધે જ જોવા મળે છે બરાબર. અને ઘણીવાર એવું બને કે હવાની અંદર એમના બીજાણુઓ છે એ જો હોય બરાબર, જેવી અનુકૂળ પરિસ્થિતિ મળી અને બ્રેડની અંદરથી ખોરાક મળ્યો એટલે તરત જ ફૂગ છે એમના તંતુઓ છે એ એના ઉપર ગ્રો થવા માંડ્યા, જેને આપણે બ્રેડ મોલ્સ તરીકે ઓળખીએ છીએ એ. આના ઉપરાંત તમે જુઓ તો નારંગી જે છે એમના ઉપર સડો બેસાડતી હોય એવી ફૂગ છે એને રોડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એ નારંગી ઉપર ચાઠા જોવા મળે છે એ રોડ્સ તરીકે ઓળખાતી ફૂગ છે એમના કારણે થાય છે બરાબર. સામાન્ય રીતે આપણે બિલાડીના ટોપ તરીકે ઓળખતા હોય એવા પ્રકારની ટોડ સ્ટૂલ ફૂગ જે છે એ પણ તમે જોઈ હશે. પછી રાઈ વનસ્પતિ છે બરાબર, કે જે મોટાભાગે આપણે વઘારની અંદર યુઝ કરતા હોઈએ બરાબર. તો એ રાઈ જે છે એમના પર્ણો જુઓ ને તો એમના ઉપર એકદમ સફેદ કલરના ટપકા જોવા મળે અને એ ટપકા જે છે એ ફૂગના કારણે જોવા મળે છે. અને એ ફૂગ છે એ ખાસ કરીને કેવી છે, તો કે પરોપજીવી પ્રકારની ફૂગ છે. હવે આમ જોઈએ ને તો મોટાભાગે ફૂગ છે એ બહુકોષીય સજીવ છે અને ખાસ કરીને યુકેરિયોટિક સજીવો છે એટલે કે સુકોષ કેન્દ્રીય સજીવો છે એવું કહી શકીએ આપણે બરાબર. પણ અહીંયા અપવાદ સ્વરૂપે એક ફૂગ છે જેને ઈસ્ટ કહીએ છીએ અને ઈસ્ટ જે છે એનો મોટાભાગે ઉપયોગ આપણે આથવણની પ્રક્રિયામાં કરીએ છીએ અને આથવણની પ્રક્રિયા વડે આપણને ખબર છે આલ્કોહોલનું પ્રોડક્શન થાય ને એને અલગ અલગ રીતે ડિવાઈડ કરવામાં આવે તો એની અંદરથી બિયર છે, વિસ્કી છે, રમ છે, આ બધી વસ્તુઓ બનતી હોય છે જે પાછા આપણે આગળના ચેપ્ટર્સની અંદર સ્ટડી કરશું. ઓકે, તો આ ફૂગ જે છે એમાં તમે નીચેની તરફ જુઓ તો કેટલાક ડાયાગ્રામ આપેલા છે. સૌથી પહેલો ફૂગનો ડાયાગ્રામ આપેલો છે મ્યુકરનો બરાબર, એના પછી છે એસ્પર્જિલસ અને એના પછી જે છે એ એગેરિક્સ છે એમનો ડાયાગ્રામ તમને આપવામાં આવેલો છે. ઓકે, હવે એના પછી જોઈએ તો એક ફૂગ તરીકે અહીંયા આગળ છે પક્ષીનિયા બરાબર. આ પક્ષીનિયા જે છે મોટાભાગે વનસ્પતિ અને પ્રાણીઓ છે એમની અંદર રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. ખાસ કરીને એક્ઝામ્પલ તરીકે અહીંયા આપેલું છે કે ઘઉંની અંદર ગેરું કરે છે એ બરાબર, ઘઉંના પ્રકારની અંદર ગેરું અથવા તો એમના બીજ જે છે એમની અંદર એ રોગ ઉત્પન્ન કરે છે જે પક્ષીનિયા ફૂગના વડે થાય છે બરાબર. એના પછી નેક્સ્ટ વાત કરીએ તો સૌથી અગત્યની ફૂગ હોય તો એ અહીંયા આગળ આકૃતિમાં તમને દેખાય છે, પેનિસિલિયમ ફૂગ છે એ તમને દેખાડી છે બરાબર.
એમના બીજાણુધાની ધર, બીજાણુધાની, બીજાણુઓ, આ બધી વસ્તુઓ છે એ તમને અહીંયા આગળ આકૃતિની અંદર દેખાય છે. આ બધું શું છે એ પાછા આપણે આગળ જોવાના છીએ, પણ નામથી થોડાક વાકેફ થઈએ. કેટલીક ફૂગ જે છે એ પ્રતિજૈવિક દ્રવ્યો, હવે આપણે નામ સાંભળ્યું હશે હાલના તબક્કે, તો બહુ બધી વાર નામ સાંભળ્યું હશે, એન્ટીબાયોટિક્સ, એટલે કે આપણે જે દવાઓ લઈએ છીએ એ, તો એ એન્ટીબાયોટિક્સ જે છે એમના ઉત્પાદનમાં, એટલે કે એન્ટીબાયોટિક્સને ગુજરાતીમાં આપણે કહીએ છીએ પ્રતિજૈવિક દ્રવ્યો, એમના ઉત્પાદનમાં પણ ઘણી બધી ફૂગ છે એમનો ઉપયોગ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ પેનિસિલિયમ, પેનિસિલિયમ ફૂગ છે ને, એની અંદરથી આપણને એન્ટીબાયોટિક દ્રવ્ય એટલે કે પ્રતિજૈવિક દ્રવ્ય તરીકે પેનિસિલિન મળે છે, જેને ઘણા બધા રોગોની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર, તો આ જે છે એ પેનિસિલિયમ છે. નેક્સ્ટ એના પછી વાત કરીએ તો ફૂગ જે છે એમના વસવાટ અથવા તો એની ઉપલબ્ધિ ક્યાં ક્યાં હોય છે એના માટે વાત કરીએ. ફૂગ જે છે એ સર્વવ્યાપી છે, જેને ઇંગ્લિશમાં કોસ્મોપોલિટીન કહેવાય. બરાબર, એટલે કે હવા, પાણી, જમીન તથા પ્રાણીઓ અને વનસ્પતિ બધી જ જગ્યાઓ પર જોવા મળશે. ખાસ એની લાક્ષણિકતા શું, તો કે એ હૂંફાળી અને ભેજવાળી જગ્યા હોય ને ત્યાં આગળ વિકાસ પામવાનું વધારે પસંદ કરે. બરાબર, કારણ કે કોષ વિભાજનની પ્રક્રિયા ફૂગની અંદર એના વડે ઉત્તેજિત થાય છે વધારેમાં વધારે. નેક્સ્ટ એના પછી જોઈએ તો એક ક્વેશ્ચન થાય આપણને કે આપણે મોટાભાગે કોઈ પણ વસ્તુ છે એમને લાંબા સમય સુધી સાચવવી હોય ને તો એને આપણે ક્યાં મૂકીએ, તો કે એને રેફ્રિજરેટર એટલે કે આપણા ફ્રીજની અંદર મૂકીએ છીએ. શા માટે ફ્રીજની અંદર મૂકવી જોઈએ, તો કે ફ્રીજની અંદર છે ને ટેમ્પરેચર છે એ લો થઈ જાય, ટેમ્પરેચર છે એ ઓછું થઈ જાય. અને તમને ખબર હોય તો કોઈ પણ સજીવ છે એમની અંદર તમને ઉત્સેચકો જોવા મળે, અને આ ઉત્સેચકો છે એ પાછા નિશ્ચિત તાપમાને કામ કરે છે. બરાબર, એની કાર્યપદ્ધતિ શું છે, તો કે નિશ્ચિત તાપમાન હોય તો જ ઉત્સેચકો કામ કરે. તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુ છે એને ફ્રીજની અંદર મૂકીએ છીએ ત્યારે શું થાય છે, તો કે ઉત્સેચકો જે છે એ પોતે કાર્ય કરતા અટકી જાય છે અથવા તો નહિવત કાર્યક્ષમતા ધરાવે છે. અને આ પરિસ્થિતિમાં કોઈ પણ વસ્તુ છે એમની વૃદ્ધિ છે એ અટકી જાય છે. બેક્ટેરિયા હોય, વનસ્પતિ હોય, બરાબર છે, કે ફૂગ હોય, આ બધા જ સજીવો છે એ પોતે કાર્ય કરવાની ક્ષમતા ગુમાવે છે, જેના કારણે વૃદ્ધિ અટકી જાય છે. એટલે ફૂગ અને બેક્ટેરિયા જેવા જે ઓર્ગેનિઝમ્સ મળે છે એમનાથી બચવા માટે અને એમના વૃદ્ધિના દરને અટકાવવા માટે આપણે તાપમાન નીચું કરે એવી જગ્યા એટલે કે ફ્રીજ છે ત્યાં આગળ બધી વસ્તુઓને સાચવીએ છીએ. બરાબર, હવે અહીંયા આગળ બીજી એક ફૂગ આપેલી છે જેને ઈસ્ટ કહીએ છીએ, હમણાં આગળ મેં તમને વાત કરી. બરાબર, આ એક કોષીય ફૂગ છે, બાકીની બધી જ ફૂગ છે એ કેવી છે, તો કે તંતુમય બહુકોષીય ફૂગ છે. જ્યારે ઈસ્ટ એક જ એવી ફૂગ છે કે જે પોતે અપવાદ સ્વરૂપે એક કોષીય સજીવ તરીકે જોવા મળે છે. અને અહીંયા આગળ તમે જુઓ તો એના કોષની ઉપર એક નાની કલિકા જેવી સંરચના જોવા મળે છે, અને આ કલિકા સર્જનની પ્રક્રિયા તમને ફૂગની અંદર અલિંગી પ્રજનન સ્વરૂપે જોવા મળે છે. બરાબર, ખાસ કરીને ઈસ્ટની અંદર. બરાબર, તો એ પણ અહીંયા આકૃતિની અંદર આપણને ક્લિયરલી દેખાય છે, બડિંગની પ્રક્રિયા જોવા મળે છે. રાઈટ, ઓકે. નેક્સ્ટ એના પછી જોઈએ તો એમની સુકાઈ સંરચના શું છે. સુકાઈ સંરચનાની અંદર વાત કરીએ તો અહીંયા આગળ સુકાઈ જે છે એમને સામાન્ય રીતે કવક સૂત્ર કે કવક તંતુની બનેલી હોય. કવક સૂત્ર કે કવક તંતુ જે છે એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ હાઇફી. બરાબર, એને ઇંગ્લિશમાં કહેવાય હાઇફી. ઓકે, હવે અહીંયા આગળ તમે જુઓ તો આ કંઈક પાતળી તાતણા જેવી સંરચના દેખાય છે, એને શું કહેવાય, હાઇફી, એટલે કે કવક સૂત્ર કે કવક તંતુ કહેવાય. તમે કોઈ પણ જગ્યાએ ફૂગ જુઓ છો એને તમે સ્લાઇડની અંદર મૂકીને માઇક્રોસ્કોપમાં જ્યારે જુઓ ત્યારે તમને આવી એક ધારી પાતળા તંતુઓ જેવી સંરચના જોવા મળે, અને જેટલા પણ એ તંતુઓ છે એમને આપણે શું કહીશું, તો કે એમને આપણે કહીશું કવક તંતુ, હાઇફી. જ્યારે આવા ઘણા બધા તંતુઓ છે એકબીજા સાથે જોડાય અને આખી જાળા જેવી સંરચના બનાવે ત્યારે એને આપણે કહીએ છીએ માયસિલિયમ, એટલે કે કવક જાળ. બરાબર, એને શું કહીએ છીએ, કવક જાળ. એટલે હું એવું કહી શકું કે ફૂગની અંદર રહેલા કવક તંતુઓ છે એ ભેગા મળીને કવક જાળની સંરચના કરે છે. બરાબર, આઈ થિંક ઇઝ ધેટ ક્લિયર ટુ ધ ઓલ? રાઈટ, નેક્સ્ટ એના પછી જોઈએ. હવે ફૂગ જે છે એમના તંતુની અંદર પણ વિવિધતા જોવા મળે છે. બરાબર, કઈ રીતે, તો કે પહેલાં આપણે વાત કરીએ બહુકોષ કેન્દ્રીય તંતુઓ, મલ્ટી ન્યુક્લિએટેડ હાઇફી છે એમના માટે આપણે વાત કરવાની છે. બરાબર, ઓકે. હવે તંતુઓ જે છે, હવે સામાન્ય રીતે કોષ વિભાજનની પ્રક્રિયા થાય. બરાબર, તો એક કોષમાંથી બે કોષ બને. બરાબર, એક કોષમાંથી બે કોષ બને આવી રીતે પ્રક્રિયા થતી હોય છે. પણ અહીંયા આગળ ફૂગ જે છે એમની અંદર કંઈક અલગ પ્રકારની પ્રક્રિયા થાય છે. હવે કોષ વિભાજનની પ્રક્રિયા જુઓ ને તો એમાં શું હોય, પહેલાં કોષ કેન્દ્ર જે હોય ને એનું વિભાજન થાય, અને પછી એની અંદર રહેલો જીવરસ છે ને એનું વિભાજન થાય. આવી રીતે પ્રક્રિયા થતી હોય. હવે કેટલીક ફૂગ છે એની અંદર શું થાય,
તો કે પહેલાં એક સાથે ઘણા બધા કોષ કેન્દ્રો છે એનું વિભાજન થઈ જાય, એક કોષ કેન્દ્રમાંથી બે ત્રણ ચાર પાંચ એવી રીતે ઘણા બધા કોષ કેન્દ્રનું નિર્માણ થઈ જાય. ત્યારબાદ એને અનુસરીને કોષ રસ વિભાજનની પ્રક્રિયા થતી હોય છે, બરાબર. પણ ઘણીવાર એવું બને છે કે માત્ર કોષ કેન્દ્ર વિભાજન થાય, શું થાય, માત્ર કોષ વિભાજન, કોષ કેન્દ્ર વિભાજનની પ્રક્રિયા થાય પણ અહીંયા આગળ કોષ રસના વિભાજનની પ્રક્રિયા થતી નથી, જેના કારણે તમે એવું જુઓ છો કે એક આખા તંતુમય જેવી સંરચના હોય જેની અંદર મોટા ભાગે ઘણા બધા કોષ કેન્દ્રો છે એ ભાગ લેતા હોય છે, બરાબર. તો આવા પ્રકારે જ્યારે બહુ કોષ કેન્દ્રીય પ્રકારના કવક સૂત્ર છે એમનું નિર્માણ થતું જોવા મળે છે અને એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોયનોસાઇટિક હાઇફી, બરાબર. શું થાય છે, એની અંદર માત્ર અને માત્ર કોષ કેન્દ્ર વિભાજન થાય છે, કોષ રસનું વિભાજન થતું નથી, બરાબર. ઓકે, હવે થોડા આગળ જોઈએ. જ્યારે બીજી બાજુ જોઈએ આપણે તો અહીંયા આગળ ફૂગ જે છે, જ્યારે બીજી બાજુ આપણે જોઈએ તો અહીંયા આગળ પહેલાં શું જોયું આપણે, તો કે કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. કોષ કેન્દ્રના વિભાજનને અનુસરીને શું થાય, તો કે કોષ રસનું વિભાજન થાય. અને કોષ રસનું વિભાજન થાય ત્યારે અહીંયા આગળ તમને શું જોવા મળે, તો કે જે સીધા તંતુ જેવી સંરચના હતી એના ઉપર પટલમય સંરચના વચ્ચેની તરફ ગોઠવાય છે, બરાબર. તો એ પ્રકારે જે તમને વચ્ચે પડદામય સંરચના જોવા મળે છે એમને આપણે કહીએ છીએ સેપ્ટલ હાઇફી, એટલે કે પટલયુક્ત તંતુઓ અથવા તો પટલયુક્ત કવક સૂત્ર આવું કહેવામાં આવે છે. સિમ્પલ છે, કાંઈ નથી. પહેલાં શું થયું, તો કે માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું, ત્યારબાદ શું થયું, તો કે કોષ રસનું વિભાજન થયું અને એને લઈને પટલમય સંરચના આવી, જેમની અંદર માત્ર કોષ વિભાજન જોવા મળે એમને આપણે કહેશું એ સેપ્ટલ હાઇફી અથવા તો એને કહેશું આપણે કોયનોસાઇટિક હાઇફી અથવા તો બહુ કોષ કેન્દ્રીય કવક સૂત્ર. હવે એને અનુસરીને કોષ રસ પટલ છે એ નિર્માણ પામે છે તો એને શું કહેશું આપણે, તો કે સેપ્ટલ હાઇફી, કોષ પટલ હાઇફી અથવા તો કવક સૂત્રમાં આડા પડદા ધરાવતી હોય એવા પ્રકારની કવક સૂત્ર, બરાબર. આવા પ્રકારે બે રીતે આપણે એના સુકાઈની સંરચનાને વહેંચી શકીએ, એકને કહીએ છીએ આપણે કોયનોસાઇટિક હાઇફી, બીજાને આપણે કહીએ છીએ સેપ્ટલ હાઇફી, બરાબર. ઓકે, નેક્સ્ટ એના પછી વાત કરીએ તો ફૂગની કોષ દિવાલ જે છે એની લાક્ષણિકતા છે. આગળ એક શબ્દ આવી ગયો, કદાચ તમને જો યાદ હોય તો, આગળના લેક્ચર્સ જો તમે જોયા હોય તો એની અંદર એક શબ્દ આવી ગયો જેને આપણે કહેતા હતા ફંગસ સેલ્યુલોઝ, બરાબર. હવે ત્યારે ટેક્સ્ટબુકની અંદર તમને એવું આપેલું છે કે ફૂગ જે છે, બરાબર, એ સેલ્યુલોઝની બનેલી છે. જ્યારે પાંચ સૃષ્ટિય વર્ગીકરણ છે એની અંદર કોષ દિવાલ છે એનો અભ્યાસ કરીએ ત્યારે એની અંદર તમને લખેલું છે સેલ્યુલોઝની બનેલી છે, પણ હકીકતમાં એ સેલ્યુલોઝ શું છે, તો કે ફંગસ સેલ્યુલોઝ છે જેની અંદર બે પદાર્થોનું મિશ્રણ હોય છે, કાઇટિન હોય અને બીજું છે એ હોય પોલિસેકેરાઇડ. તો જ્યારે કાઇટિન અને પોલિસેકેરાઇડ આવા બે પ્રકારના ઘટકો છે એમના વડે આખું કોષ દિવાલનું નિર્માણ થાય છે તો એને આપણે કોમનલી કહીએ છીએ ફંગસ સેલ્યુલોઝ, બરાબર. આ એની મુખ્ય લાક્ષણિકતા થઈ. નેક્સ્ટ એના પછી વાત કરીએ તો ફૂગ જે છે એની પોષણ પદ્ધતિ માટે વાત કરવાની છે આપણે, બરાબર. હવે સામાન્ય રીતે જોઈએ તો ફૂગ છે એ વિષમપોષી છે એ તો આપણને ઓલરેડી આઈડિયા છે. આના ઉપરાંત એ ડેડ સબસ્ટન્સ એટલે કે મૃત આધારકો છે એમના ઉપર પણ ખોરાક માટે આધાર રાખે છે. અને શું કરે, તો કે એ દ્રાવ્ય કાર્બનિક પદાર્થો છે એમનું ડાયરેક્ટ શોષણ કરે. આવા પ્રકારની જો ફૂગ હોય તો એમને આપણે કહીએ છીએ સેપ્રોફાઇટિક ફૂગ અથવા તો મૃતોપજીવી ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું જોઈએ તો બીજા પ્રકારની ફૂગ છે એ શું છે, તો કે જીવંત સજીવો ઉપર ખોરાક માટે આધાર રાખે છે. એ વનસ્પતિ પણ હોઈ શકે અને પ્રાણી પણ હોઈ શકે, બરાબર. એટલે કે વનસ્પતિ જીવંત હોય અને પ્રાણીઓ છે એ જીવંત હોય તો એમના શરીર ઉપર પણ આ પ્રકારની ફૂગ છે એ વિકાસ પામતી જોવા મળે છે. અને આવા પ્રકારની જો ફૂગ હોય તો એને પેરાસાઇટિક ફંજી એટલે કે પરોપજીવી ફૂગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઓકે, નેક્સ્ટ એના પછી વાત કરીએ તો અહીંયા આગળ વાત કરવાની છે આપણે સિમ્બાયોન્ટ્સ એટલે કે સહજીવી તરીકે વસવાટ ધરાવતી હોય એવી ફૂગ. હવે તમે જુઓ ને તો આ ફૂગ જે છે એની અંદર અથવા તો લાઇકેન્સ તરીકે ઓળખાતું જે સંયોજન છે એની અંદર બે સજીવો એકબીજાને મદદરૂપ થતા હોય ને એવી રીતે કામ કરે છે. અને એવા પ્રકારે જે સંરચના બને એને આપણે શું કહીએ છીએ, લાઇકેન્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જેની અંદર તમને લીલ અને એની સાથે સહવાસની અંદર ફૂગ જે છે એ વસવાટ ધરાવતી જોવા મળે છે, બરાબર. ઓકે, હવે આની અંદર બંને સહજીવી તરીકે કાર્ય કરે છે તો કેવી રીતે કાર્ય કરતા હશે, તો કે તમને ખબર છે કે ફૂગ જે છે એમને ખોરાક માટે બીજા સજીવ ઉપર આધાર રાખવો પડે છે અને લીલ જે છે એ હરિત દ્રવ્ય ધરાવે છે એટલે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવશે, બરાબર. પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવશે.
પણ લીલ જે છે એને જીવંત રહેવા માટે શેની જરૂરિયાત હોય? તો કે મોટાભાગે પાણીની જરૂરિયાત હોય, મોઇશ્ચર, ભીજની રિક્વાયરમેન્ટ હોય, બરાબર? તો અહીંયા આગળ શું કરશે? તો કે અહીંયા આગળ લીલ જે છે એ ફૂગ માટે ખોરાક તૈયાર કરશે, અને ફૂગ જે છે એ લીલને સતત પોષક દ્રવ્યો આપશે, બરાબર? અને સાથે સાથે ભીજ છે એનું પ્રમાણ જાળવવાનું કાર્ય કરશે. એટલે બંને એકબીજાને ઉપયોગી બન્યા અને બંને એકબીજા સાથે જીવન પૂર્ણ કરે છે. તો આવા પ્રકારની જે પ્રક્રિયા હોય એને આપણે શું કહીએ છીએ? સહજીવીઓ તરીકેની પ્રક્રિયા. અને જ્યારે આવું સહજીવન તમને લીલ અને ફૂગની વચ્ચે જોવા મળે છે ત્યારે એને લાઇકેન્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? બીજું એક સહજીવન તમે ફૂગની અંદર જુઓ તો એ તમને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એમની અંદર જોવા મળે છે. વનસ્પતિ જે છે એમના મૂળતંત્રની ઉપર, ફોર એક્ઝામ્પલ ધારો કે આ કોઈ પણ વનસ્પતિ છે એમનું મૂળતંત્ર છે, બરાબર? અને એની ઉપર તમે જુઓ તો આ ફૂગના તંતુઓ છે, અને ફૂગના તંતુઓ છે વનસ્પતિની કોષ દિવાલ છે, વનસ્પતિ કોષો છે એમની કોષ દિવાલ છે એમની સાથે જોડાઈ ગયા હોય. હવે અહીંયા આગળ ફૂગનું કાર્ય શું છે? તો કે ફૂગ જે છે એ વનસ્પતિ માટે પોષક દ્રવ્યો, પાણી અને અલગ અલગ પ્રકારના સંયોજનો છે એમનું જમીનમાંથી શોષણ કરશે. જ્યારે વનસ્પતિ શું કરશે? તો કે આપણને ખબર છે કે આ ફૂગ જે છે એ ખોરાક માટે જ વનસ્પતિ ઉપર આધાર રાખે છે. તો વનસ્પતિ જે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા વડે કાર્બનિક દ્રવ્યો સ્વરૂપે ખોરાક બનાવે છે, એ ખોરાકને ક્યાં સાચવીને રાખશે? તો કે એ મૂળતંત્ર સુધી પહોંચાડશે અને ફૂગને આપવાનું એ કાર્ય કરશે, બરાબર? એટલે બંનેના પરસ્પર કાર્યો જળવાણા, જેની અંદર એવું કહી શકીએ કે અહીંયા આગળ વનસ્પતિ જે છે એમના પોષણની જરૂરિયાત પૂરી પાડે છે અને ફૂગ જે છે એમના પોષણની જરૂરિયાત છે એ વનસ્પતિ પૂરી પાડે છે. એટલે બંને એક સાથે જીવન જીવે છે, જેને આપણે સહજીવન તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે આવું ચોક્કસ પ્રકારનું સહજીવન આપણને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને ફૂગની વચ્ચે જોવા મળે ત્યારે આપણે એમ શું કહીશું? તો કે એને આપણે કહીશું કવક મૂળ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે માઇકોરાઇઝા. આ યાદ રાખવું જરૂરી છે, ઘણીવાર તમને ક્વેશ્ચનની અંદર સીધે સીધું કવક મૂળના બદલે માઇકોરાઇઝા લખેલું આવશે, બરાબર? ત્યારે આપણને પ્રશ્ન થાય કે માઇકોરાઇઝા શું હતું, કંઈક ક્યારે યાદય નથી આવ્યું એમ, બરાબર? તો ખાસ હાઇલાઇટ કરજો, કવક મૂળ એટલે માઇકોરાઇઝા થાય. ઓકે, નેક્સ્ટ એના પછી વાત કરીએ તો અહીંયા આગળ આપણે પ્રજનન પદ્ધતિ છે એમના માટે વાત કરવાની છે. ઓલરેડી તમને અલિંગી પ્રજનન પદ્ધતિ છે એમના માટે માહિતી છે. ઓકે, ખાસ કરીને પ્રજનન પદ્ધતિ જોઈએ તો અહીંયા બે પ્રકારની છે. એકને આપણે કહીએ છીએ અલિંગી પ્રજનન પદ્ધતિ અને બીજાને આપણે કહીએ છીએ લિંગી પ્રજનન પદ્ધતિ, બરાબર? ઓકે, તો અહીંયા આગળ પહેલી અલિંગી પ્રજનન પદ્ધતિ તરીકે છે અવખંડન. અવખંડનની અંદર શું થાય? ફોર એક્ઝામ્પલ આ જે છે એ ફૂગના તંતુઓ છે, ફૂગના તંતુઓ જે છે એ વચ્ચેથી તૂટી જાય. તૂટી જાય એટલે એમાંથી જેટલા તૂટેલા ભાગ છે બધામાંથી નવા કવક તંતુનું નિર્માણ થશે. અને આ પ્રકારે જ્યારે ફૂગ છે એ નિર્માણ પામે છે ત્યારે આપણે એને શું કહીએ છીએ? તો કે અવખંડનની પદ્ધતિ. બીજી પદ્ધતિ છે એની અંદર આપણે જોઈએ છીએ ભાજનની પ્રક્રિયા. ભાજનની પ્રક્રિયા છે એ પણ તમને ખ્યાલ છે, બરાબર? ભાજનની પદ્ધતિ છે એની અંદર શું હોય? તો કે સિમ્પલી કોઈ પણ કવક જાળ છે એનું બે ભાગની અંદર વિભાજન થાય ને એમાં બંનેમાંથી નવા તંતુઓનું નિર્માણ થાય તો એને શું કહીએ છીએ આપણે? તો કે એને આપણે કહીએ છીએ ભાજનની પ્રક્રિયા. ઓકે, નેક્સ્ટ એના પછી છે કલિકાસર્જન. એનું એક એક્ઝામ્પલ આપણે આગળ જોઈ ગયા, ઈસ્ટની અંદર જોવા મળતું હતું બડિંગની પદ્ધતિ, કલિકાસર્જનની પદ્ધતિ, બરાબર? નેક્સ્ટ એના પછી જોઈએ તો વાનસ્પતિક પ્રજનન એટલે કે વેજીટેટિવ રિપ્રોડક્શન છે એના વડે બીજાણુઓનું નિર્માણ થાય છે, બરાબર? અને આ બીજાણુ છે એ અલગ અલગ પ્રકારના હોય છે. ફોર એક્ઝામ્પલ કણી બીજાણુ, કોનિડિયોસ્પોર, ચલ બીજાણુ, ઝૂસ્પોર, આ જે છે એ અલિંગી પ્રજનનની પદ્ધતિ વડે ઉત્પન્ન થતા હોય એવા પ્રકારના બીજાણુઓ છે. ઓકે, અને આ બીજાણુઓ છે વિશિષ્ટ પ્રકારની સંરચના કહેવાય, જેને ફળકાય કહીએ છીએ, એમની અંદર ઉત્પન્ન થતા હોય છે. હવે ફળકાય શું છે ને એ પાછું આપણે આગળ જ્યારે બધી જ ફૂગ છે એમને સેપરેટલી ભણવાના છીએ ત્યારે એમની સંરચનાની અંદર હું તમને સમજાવીશ, બરાબર? ઓકે, બીજા પણ બીજાણુઓ છે, ધાની બીજાણુઓ છે, બેસિડિયોસ્પોર, પ્રકણી બીજાણુઓ છે, બરાબર? ઓકે, ખાસ કરીને એ ધ્યાન રાખીએ અહીંયા અંડ બીજાણુ, ધાની બીજાણુ, પ્રકણી બીજાણુ આ બધા જ જે છે એ લિંગી પ્રજનનની પ્રક્રિયાના અંતે ઉત્પન્ન થાય છે, બરાબર? જ્યારે અહીંયા આગળ તમે થોડા બીજા જોઈએ તો કણી બીજાણુ, ચલ બીજાણુ આ જે છે એ અલિંગી પ્રજનનની પદ્ધતિ વડે ઉત્પન્ન થતા હોય એવા છે. જ્યારે અંડ બીજાણુ, ધાની બીજાણુ, પ્રકણી બીજાણુ છે એ લિંગી પ્રજનનની પ્રક્રિયાના અંતે ઉત્પન્ન થતા હોય એવા પ્રકારના બીજાણુઓ છે, રાઈટ? ઓકે, હવે આપણે વાત કરવાની છે લિંગી પ્રજનનના તબક્કાઓ છે એમના માટે. અલિંગી પ્રજનન માટે વાત કરીએ આપણે, અવખંડન, કલિકાસર્જન પદ્ધતિ, ફૂગમાં વાનસ્પતિક પ્રજનન આ બધી વાત કરીએ આપણે. પણ હવે લિંગી પ્રજનન છે એ ચોક્કસ રીતે કેવી રીતે થાય છે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને એક ખાસ વસ્તુ બીજી ધ્યાનમાં રાખીએ આપણે,
કે અહીંયા આગળ લિંગી પ્રજનન છે એ થોડુંક જટિલ પ્રક્રિયા છે, એટલે સમજવા માટે થોડુંક કોન્સન્ટ્રેશન વધારે રાખજો. બરાબર? ઓકે, અહીંયા આગળ ખાસ વાત કરીએ તો સંયુગમનની પ્રક્રિયા વડે લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા? સંયુગમનની પ્રક્રિયા. ઓકે, હવે સંયુગમનની પ્રક્રિયાને શું, સંયુગમન એટલે શું થાય? તો કે સામાન્ય રીતે બે કોષો જે છે એકબીજા સાથે જોડાઈને તો એ પ્રક્રિયાને આપણે સંયુગમન કહીએ છીએ. તો અહીંયા આગળ જે ઉત્પન્ન થતા બે કોષો જે છે એ લગભગ ચલિત હોય અથવા તો અચલિત હોય. અચલિત હોય તો મોટાભાગે એમની અંદર કોઈ પ્રચલન અંગ નહીં હોય, અને જો ચલિત હોય તો એમની અંદર તમને કશા છે બરાબર એની જેવી સંરચના જોવા મળે કે જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કશાના હલનચલન દ્વારા એ જઈ શકે. બરાબર? ઓકે, તો અહીંયા અચલિત જન્યુઓ વચ્ચે જીવરસના જોડાણને જીવરસ સંયુગમન કહે છે. તો આ બંને, ધારો કે અહીંયા આગળ તમને અચલિત પ્રકારના જન્યુઓ જોવા મળે છે, એ બંનેએ શું કર્યું? તો કે એકબીજાના કોષ દિવાલ અને કોષરસ પટલ છે એકબીજા સાથે જોડાયા, જેના કારણે એની બંનેની અંદર રહેલો કોષરસ હતો એકબીજા સાથે જોડાયો. તો આ પ્રક્રિયાને શું કહીશું આપણે? તો કે પ્લાઝ્મોગેમી કોષરસ સંયુગમન. હવે કોષરસ સંયુગમનની પ્રક્રિયા એકવાર થઈ જાય એના પછી જે પ્રક્રિયા થાય છે એને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર સંયુગમન. શું કહેવાય એને? તો કે એને કહેવાય કોષ કેન્દ્ર સંયુગમન. હવે આપણે જોયું કે કોષરસ છે એકબીજા સાથે જોડાઈ ગયા, રાઈટ? હવે કોષરસ જોડાઈ ગયા એટલે એના પછી હવે કોણ જોડાશે? તો કે કોષ કેન્દ્ર જોડાશે, અને આ બંને કોષ કેન્દ્ર છે એ એકબીજા સાથે જોડાય છે. અને કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાય અને એના પરિણામે જે આખો કોષ નિર્માણ પામે એને આપણે કહીશું ફલિતાંડ. બરાબર? હવે અહીંયા તમે એક વસ્તુ જોતા હોય તો 2n છે, 2n છે, પછી નીચે જુઓ તો અહીંયા કંઈક તમને n લખેલું પણ બતાવશે. બરાબર? તો અહીંયા આગળ 2n અને n શું છે એ જોવાનું છે. હવે સામાન્ય રીતે કોઈ પણ તમે સજીવ જુઓ ને તો એમના શરીરની અંદર રંગસૂત્રો જે છે એમની જોડી આવેલી હોય, અને જોડીમાં રહેલા રંગસૂત્રો છે ને એને 2n વડે દર્શાવવામાં આવે છે. જોડીમાં રહેલા રંગસૂત્રોને 2n વડે દર્શાવવામાં આવે છે. પરંતુ જ્યારે જન્યુઓના નિર્માણની પ્રક્રિયા થાય છે ત્યારે અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થવાના કારણે બરાબર અથવા તો સુકાઈ જે છે એ તમને એન પ્રકારનો જોવા મળતો હોય અને સમવિભાજનની પ્રક્રિયા થાય તો એના કારણે ઉત્પન્ન થતા બીજાણુઓ છે એ કેવા હોય? તો કે એ બીજાણુઓ છે એ એન પ્રકારના હોઈ શકે છે. બરાબર? અને જ્યારે આવા સંયુગમન કરવા માટે આવતા ચલિત જન્યુઓ છે બરાબર એ જન્યુઓ એન હોય અને એમના વડે જે ફલિતાંડ બને એ કેવું બને? તો કે એ 2n બને છે. બરાબર? એ કેવું બને? તો કે એ 2n બને છે. હવે અહીંયા આગળ આપણી પાસે આખી સંરચના છે, જોઈ લઈએ. 2n પ્રકારનું ફલિતાંડ બની ગયું, પછી એ ફલિતાંડ જે છે એમની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થાય. સિમ્પલ આ શબ્દનો મતલબ સમજાવું તમને, અડધું કરવું. કોને અડધું કરવાનું છે? તો કે રંગસૂત્રો છે એમને અડધા કરવાના છે. તો અર્ધીકરણની પ્રક્રિયાના અંતે જે અહીંયા આગળ બીજાણુઓ નિર્માણ પામશે એ કેવા હશે? તો કે એન પ્રકારના બીજાણુઓ હશે, જેને આપણે એકકીય બીજાણુઓ તરીકે ઓળખીએ છીએ. શું કહીશું એને આપણે? એકકીય બીજાણુઓ, રાઈટ? ઓકે, હવે જો આની અંદર તમને અર્ધીકરણ અને સમવિભાજન શબ્દ ન ખબર પડતી હોય તો કંઈ પ્રશ્ન નથી. આપણે ચેપ્ટર નંબર 10 છે 11મા ધોરણની અંદર સ્ટડી કરવાના છીએ, ત્યારે એના વિશે ચોક્કસ રીતે તમારો ખ્યાલ છે એ ક્લિયર થઈ જશે. બરાબર? ઓકે, નેક્સ્ટ એના પછી વાત કરીએ. ફૂગમાં લિંગી પ્રજનન થાય ત્યારે ઘણી બધી વાર છે એ તમે જુઓ તો કવક તંતુ છે એકબીજાની એકદમ નજીક આવતા હોય છે. જો અહીંયા આગળ તમે જુઓ બરાબર, જેને આપણે સમાગમની પ્રક્રિયા, મીટિંગની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે એની અંદર આ એકકીય રંગસૂત્રો ધરાવતા હોય એવા પ્રકારના કોષ કેન્દ્રો જે છે એવા તંતુઓ ધરાવતા તંતુઓ એકબીજાની નજીક આવે છે. એટલે સૌથી પહેલાં શું કરશે? તો કે આ તંતુનું કોષ કેન્દ્ર અને આ તંતુનું કોષ કેન્દ્ર બંને છે એકબીજા સાથે જોડાશે, અને જોડાશે એટલે બંનેની અંદર કેવું હતું? એન નંબર ઓફ ક્રોમોઝોમ હતા, એન નંબર ઓફ રંગસૂત્રો હતા. રંગસૂત્રો એટલે ક્રોમોઝોમ. બરાબર? જ્યારે બંને જોડાય ત્યારે શું લાવશે? તો કે 2n નંબર ઓફ ક્રોમોઝોમ ધરાવતા હોય એવા પ્રકારના કોષ કેન્દ્રોનું નિર્માણ કરે છે. રાઈટ? શું કરશે? એ દ્વિકીય કોષોનું નિર્માણ કરશે. તો આવા પ્રકારે દ્વિકીય કોષોનું નિર્માણ થાય છે, જે અહીંયા આગળ તમને મેં દેખાડ્યું છે. રાઈટ? નેક્સ્ટ એના પછી જોઈએ તો અહીંયા આગળ અપવાદ સ્વરૂપે તમે જુઓ તો આસ્કોમાયસેટિસ અને બેસિડિયોમાયસેટિસ પ્રકારના જે તમને વર્ગ દેખાય છે અને એ વર્ગની ફૂગ જે છે એમની અંદર મધ્યવર્તી એક દ્વિકોષકેન્દ્રીય અવસ્થા આવે છે. એનવેન ઇન્ટરવેનિંગ ડાયકેરિયોટિક સ્ટેજ, જેની અંદર શું થાય છે? તો કે પહેલાં કોષરસ છે એકબીજા સાથે જોડાય છે, પછી સામાન્ય રીતે આપણે શું જોઈએ? તો કે બંનેના કોષ કેન્દ્રો છે એ એકબીજા સાથે જોડાવા જોઈએ. એના બદલે શું થાય? તો કે માત્ર ને માત્ર કોષરસ છે એકબીજા સાથે જોડાઈ જાય પણ કોષ કેન્દ્રો છે એ જોડાતા નથી.
વચ્ચેની બાજુએ તમને એ તબક્કો જોવા મળે છે અને આ તબક્કો કે જેની અંદર બે NN રંગસૂત્રો ધરાવતા કોષ કેન્દ્રો છે એ વચ્ચેની તરફ એમનેમ રહી જાય તો એ પ્રક્રિયાને શું કહીએ છીએ આપણે, આવી પરિસ્થિતિને શું કહીએ છીએ? તો કે એ પરિસ્થિતિને આપણે કહીએ છીએ ડાયકેરિયન, એટલે કે દ્વિકોષ કેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને આ તબક્કો જે છે એકચ્યુઅલીમાં જે અવસ્થા જોવા મળે છે એને આપણે કહીએ છીએ દ્વિકોષ કેન્દ્રીય તબક્કો અથવા તો દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ? ઓકે, નેક્સ્ટ એના પછી જોઈએ તો આગળ ટોપિક જે છે એની પૂર્ણાવંતિ તરફ આપણે જઈ રહ્યા છીએ. હવે અહીંયા આગળ શું થશે તો કે પિતૃકોષ કેન્દ્રો છે એ હવે જોડાઈ જશે. પિતૃકોષ કેન્દ્રો છે એ હવે જોડાઈ જશે. NN હતા એટલે બંને જોડાઈ જાય. જો માત્ર N હોય ને તો એને આપણે શું કહીએ તો કે એને આપણે એકકીય કહીએ. જો 2N હોય તો એને આપણે શું કહીએ તો કે એને આપણે કહીએ છીએ દ્વિકીય. તો થોડા સમય માટે NN છે એ અલગ રહે છે, જેને આપણે શું કીધું દ્વિકોષ કેન્દ્રીય તબક્કો. એના પછી શું થાય છે તો કે એ બંને એકબીજા સાથે જોડાઈ જાય છે, જેને આપણે કહીએ છીએ 2N, જેને આપણે કહીશું દ્વિકીય તબક્કો અથવા તો આપણે એને કહીશું કોષ દ્વિકીય તબક્કો. બરાબર? કે જેની અંદર કોષો જે છે એમના કોષ કેન્દ્ર છે એમના એકબીજા સાથેના જોડાણની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ જાય છે. બરાબર? અને આ પ્રક્રિયાના અંતે ફળકાયનું નિર્માણ થાય છે અને ફળકાય જે છે એમની અંદર અર્ધીકરણની પ્રક્રિયા વડે બીજાણુનું નિર્માણ થાય છે અને આ બીજાણુઓ છે એ ભવિષ્યમાં ફળકાય જે છે એમની અંદરથી છૂટા પડે છે અને એ ફળકાય જે છે એમાંથી મુક્ત થતા બીજાણુઓ જે છે એમાંથી નવા જ પ્રકારના ફૂગના તંતુઓનું નિર્માણ થાય છે. બરાબર? તો આ પ્રકારે કવક ઝાળ અને કવક તંતુઓની સંરચનામાંથી ફળકાયનું નિર્માણ પ્રજનનની પ્રક્રિયાના અંતે થાય છે અને એ ફળકાયની અંદર બીજાણુઓનું નિર્માણ થાય છે, જે બીજાણુના અંકુરણ બાદ નવી ફૂગ છે એમનું નિર્માણ થતું જોવા મળે છે. બરાબર? જો પ્રજનનની પ્રક્રિયાને લઈને તમને કોઈ પણ ડાઉટ હોય તો નેક્સ્ટ લેક્ચર્સ જે આવે છે ને એના માટે થોડી રાહ જોજો, એટલે તમને અર્ધીકરણ સાથે આખી પ્રક્રિયા છે એકદમ ક્લિયર થઈ જશે. બરાબર? ઓકે, નેક્સ્ટ વાત કરીએ. અહીંયા ફૂગ જે છે એમને અલગ અલગ વર્ગની અંદર વિભાજિત કરીએ છીએ. બરાબર? મુખ્યત્વે આપણે ચાર વર્ગની અંદર ફૂગ જે છે એમને વિભાજિત કરીએ છીએ. બરાબર? અને એ ચાર વર્ગ કયા છે એ જોઈ લઈએ છીએ. હવે પ્રકાર જેના આધારે પાડીએ છીએ તો કે બીજાણુ નિર્માણ છે એના આધારે અને ફળકાય છે એ કેવા પ્રકારના બને છે ને એના આધારે આપણે આ સૃષ્ટિ જે છે ફૂગ સૃષ્ટિ છે એને ચાર વર્ગોની અંદર વિભાજિત કરીએ છીએ. બરાબર? ખાસ કરીને નામ યાદ રાખજો, ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ, ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇટોસિસ. ઓકે, તો આ ચાર અલગ અલગ વર્ગની અંદર આપણે ફૂગને વિભાજિત કરીએ છીએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરવાના છીએ. જો આને લઈને તમને કંઈ પણ પ્રકારનો ડાઉટ રહી ગયો હોય તો ચોક્કસ રીતે તમે લોકો આગળના લેક્ચર્સ જે આવે એને લર્ન કરજો, એટલે તમારો ડાઉટ જે છે એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. બરાબર? તો આને માટે નેક્સ્ટ લેક્ચર માટે રાહ જુઓ. ઓકે, અહીંયા સુધી આપણે લેક્ચરને રાખીએ છીએ, બાકી આગળના લેક્ચરની અંદર આપણે આ જે વર્ગ છે એમના માટે અભ્યાસ કરવાના છે. ઓકે.